પછી અમરેલીના જાફરાબાદમાં મધ્યાહન ભોજનમાં ઈયળો સાથે અનાજ સડેલું જોવા મળ્યું હતું. ઈયળો સડેલું અનાજ આવતા સ્થાનિક આગેવાનોમાં દોડધામના દ્રશ્યો સર્જવા પામ્યા હતા. તાલુકા પંચાયત સદસ્ય સહિત અગ્રણીઓએ તંત્રને જાણ કરતા મધ્યાહન ભોજનમાં મદદનીશે અનાજ સડેલું હોવાનો સ્વીકાર કર્યો હતો. જોકે શાળા એસએમસી દ્વારા અનાજ બાળકોને નહીં દેવા પણ સૂચના આપવામાં આવી હતી. અને હું આજ રોજ ચિત્રાસરથી મધ્યાહન ભોજનનો બાજરો લઈ આવેલો 11 વાગ્યે, અને અહીંયા લાવીને મેં જોયું તો એમાં ઈળું અને ધનેડા હતા, એટલે મેં લુગડું નાખી અને ગ્રાઉન્ડમાં સ્કૂલના ગ્રાઉન્ડમાં સૂક્યો, અને એસએમસીના સભ્ય આવેલા તપાસમાં અને એને બાજરો જોયેલો બરાબર, એટલે એ લોકોએ કીધું કે આવું અનાજ તમે ખવડાવતા નહીં. અમારી વડલી પ્રાથમિક શાળામાં થોડોક ટાઈમ પહેલાં પણ મને ફરિયાદ મળેલી હતી કે અનાજ નબળું આવે છે બરાબર. ત્યારબાદ આજે અમે સ્કૂલની મુલાકાત લઈ અને અનાજની તપાસ કરતા બાજરાના આ બાસકામાં ઈળું જોવા મળેલ છે અને અનાજ તદ્દન સડેલું જોવા મળેલ છે. એટલે ન્યૂઝના માધ્યમથી હું સરકારશ્રીને તેમજ સંકલિત તમામ વિભાગોને વિનંતી કરું છું કે હવે પછી આવું અનાજ ન આવે એની વિનંતી કરું છું. અને બાળકોનું ભવિષ્ય જે શાળામાંથી જ નક્કી થતું હોય છે, અને આવું આપણે સડેલું અનાજ ખવડાવી અને અત્યારથી જ એને સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર